વિશુદ્ધિના સાધનો, આત્મવિશુદ્ધિના સાધનો, જે ઉપાય વડે આત્મામાંથી મલિનતા નીકળી નાશ પામે, જલ્દી નાશ પામે અને આત્મામાં વિશુદ્ધિ આવે, તે ઉપાય મોક્ષના ઈચ્છુક જીવોએ કરવા. આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તે જ ખાલી જગ્યા છે. ચાર અક્ષર, પહેલો અક્ષર મ. આત્મામાં રાગદ્વેષની લાગણીઓ છે તે જ ચાર અક્ષરનું છે મ. ચાર અક્ષર, પહેલો અક્ષર મ જ છે, મો પણ નથી, મ જ પૂરો. અને છેલ્લો અક્ષર તા છે, છેલ્લો અક્ષર મ અને ચોથો અક્ષર તા. મલિનતા, રાગદ્વેષની લાગણીઓ તે જ મલિનતા છે. જેટલે અંશે આ મલિનતા ઓછી થાય છે એટલે અંશે વિશુદ્ધિ પ્રગટ થાય છે. રાગદ્વેષને ઓછા કરવાના છે. મન બે પ્રકારનું છે. કેશો કોઈ બે પ્રકાર કયા? દ્રવ્ય મન અને ભાવ મન. મન એ પૂતગલના પરમાણુનું બનેલું છે. કયા પૂતગલો? મનોવર્ગણાના પૂતગલો. એ દ્રવ્ય મન છે, તેમાંથી જેમાંથી અનેક આકૃતિઓ બંધાય છે અને આંતરદૃષ્ટિથી જે જોવામાં પણ આવે છે. આપણે જે જોયું હોય તમારા મકાન વગેરે, તો એને યાદ કરતો અહીંથી આમ બધાથી પણ દેખાય. અને અનેક પ્રકારના વિકલ્પો અને કલ્પનાઓ એ પણ દ્રવ્ય મન છે. ભાવ મન આત્માના ઘરનું છે, તે ઉપયોગ રૂપ છે. જ્ઞાન દર્શન રૂપ ઉપયોગ રૂપ એ ભાવ મન. ઉપયોગ શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ એમ ચાર પ્રકારે છે. શુભ, શુદ્ધ, અશુભ અને અશુદ્ધ. શુદ્ધ ઉપયોગ જે કેવળ સહજ સ્વરૂપ નિર્વિકલ્પ રૂપ છે. શુદ્ધ ઉપયોગ કને કહેવાય? નિર્વિકલ્પ દશા, બસ અંદરમાં કાંઈ વિચાર ન હોય, ખાલી અંદર જોવાતું હોય. વિતરાગ દશામાં સાકાર અને નિરાકાર રૂપ ઉપયોગ છે, આકાર સહિત અને આકાર વિનાનો. જેમાં કર્મમલનનો અભાવ છે તેવા શુદ્ધ ઉપયોગ સિવાયનો શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગ છે તે મલિનતાવાળો છે. શુભ પણ મલિનતાવાળો, અશુભ અને અશુદ્ધ તો હોય મલિનતાવાળા, પણ શુભ ઉપયોગને પણ અહીંયા અપેક્ષાએ મલિનતાવાળો કયો. નિર્વિકલ, બિલકુલ બસ એ જ શુદ્ધ. આ ભાવ મન કે જે શુભ અશુભ ઉપયોગ રૂપ છે તેને આત્માની મલિનતાવાળી સ્થિતિ કહો તો પણ એક જ વાત છે. બંને શુભ અશુભ, શુભ પણ વિચાર, વિચારે આત્મા વિરુદ્ધ છે. નિર્વિકલ્પ, નિર્વિચાર રહેવું, બસ કંઈ જ ન વિચારવું, માત્ર અંદરમાં જોતા રહેવું. આ આત્માને અથવા આ ભાવ મનને શુદ્ધ કરવાની જરૂર છે. આત્માનું કલ્યાણ ઇચ્છનારાઓએ પ્રથમ આ મનને શોધવું જોઈએ, તેમાં રહેલા મળને દૂર કરવો જોઈએ. જેમ રોગી માણસને મળ શુદ્ધિ કર્યા વિના શરીરની પુષ્ટિ કરનારું રસાયણ પણ કાંઈ ઉપયોગ થતું નથી, એમ મન શુદ્ધિ કર્યા વિના આત્મજ્ઞાન ફાયદો આપતું નથી. શું આત્મજ્ઞાન થતું જ નથી. ખંડમાં રોગીને પ્રથમ વૈદ્ય લોકો જુલાબ આપી તેનો કોઠો સાફ કરે છે, પછી દવા કે રસાયણ જે આપે છે તે તેને ફાયદાકારક થાય છે. તેમ જ્ઞાની ગુરુઓ રૂપ વૈદ્યો પ્રથમ મનને શુદ્ધ કરવા, શુભ કાર્યમાં મનને અખંડ પ્રવૃત્તિ કરાવવા રૂપી જુલાબ આપી અશુભ વિચારો અને વર્તનો બંધ કરાવે છે. સિદ્ધ સિદ્ધું શુદ્ધમાં નહીં જઈ શકાય, પહેલાં અશુભ અશુભ વિચારો આપે, એટલે અશુભ વિચારો બંધ કરો, શુભ લાવો શરૂઆત, અને શુભમાંથી પછી શુદ્ધમાં છલાંગ લગાવવાની હોય તે પછી આત્માનું ધ્યાન કરવા રૂપ
રસાયણ આપે છે. શરૂઆતમાં હું શુદ્ધા છું, હું શું જ્ઞાન અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું વગેરે વગેરે આત્માના જે ગુણો એનું ચિંતન એ શુભ થયું. તેનાથી કરીને અશુભ હટે, અને અશુભ હટે પછી પછી શુભને પણ છોડી દેવાનું, માત્ર શાંત ચષ્ટાભાવે રહેવાનું. તે પછી આત્માનું ધ્યાન કરવારૂપ રસાયણ આપે છે. તે સિવાય કરાયેલી મહેનત આત્મ સ્વરૂપ પ્રગટ કરાવનારી થતી નથી. જેમ પાણીના પ્રવાહને અટકાવવા શું કરવું પડે, આડી મજબૂત શું બાંધવી પડે, પાળ એ રૂપી બંધ નાખવામાં આવે છે, જેથી પાણી રોકાઈ રહે છે. છતાં તે રોકાયેલા પાણીને બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે પાણી પાળને તોડી નાખશે અથવા પાળ ઉપર થઈને ચાલ્યું જશે. તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવા રૂપ નિશ્ચય કરવામાં આવે, તેથી તે પાળ આગળ અશુભ વિકલ્પો અટકશે. છતાં તે મનને બીજે રસ્તે જોડવામાં ન આવે તો છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પોતાના નિશ્ચયને તોડી નાખશે. એ શું છે સામાયિક, તમે કરો સામાયિકની વ્યાખ્યા શું? સામાયે નામ સાવધ્ય જોગ પરિવજ્જણમ અને નિર્વજ્ય જોગ આસેવણમ. સાવધ્ય યોગ મનવચન એને પરિત્યાગ કરવો, અને સામે નિર્દોષ મનવચન કાયાને શુભ એમાં મનને પાછું જોડવું મનવચન કાયાને. માટે મનને સારા વિચારો તરફ વાળવું જોઈએ. સારા વિચારો કે જાપ કરવા તરફ વળેલો મનનો પ્રવાહ, વિચારો અથવા જાપ નવકાર કરવો, ઓમની મરહમ નમઃ કરો, ખાલી હરિહંત હરિહન કરો, એ રીતે શુભ શરૂઆતમાં અને પછી શુભને છોડીને શુદ્ધમાં. તો મનનો પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન નહીં થાય, અને અશુભ વિચારો ન કરવાના નિશ્ચયવાળો પાળનો બંધ એ મજબૂત બન્યો રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારોને અટકાવવાની પણ જરૂર પણ રહેશે નહીં. ઓટોમેટિક શુભમાં જોડશું એટલે અશુભ ઓટોમેટિક સાઈડ મારી જશે, છૂટી જશે. અર્થાત શુભ વિચારો કરવા આડે તેને ફુરસદ નહીં મળે, નવરું મન પડે તો અશુભ વિચારો કરે, તો અશુભ વિચારો કરતું મન સ્વાભાવિક જ બંધ થશે. જેમ કાંટો કાંટાને કાઢે તેમ શુભ વિચારો અશુભ વિચારોને હટાવે છે. કાંટો કાઢવા માટે સોય કે સૂળ રૂપી બીજો કાંટો પગમાં નાખવો પડે છે. આ કાંટો પ્રથમના કાંટાને કાઢી નાખે છે, અને કાંટો નીકળ્યા પછી તે બંનેને દૂર કરવામાં આવે છે. તેમ મનની વિશુદ્ધિ માટે મનનો મેલ દૂર કરવા સારું પરમાત્માના નામનો જપ કરવારૂપ કે તેમની વિતરાગ ભવાવવાળી સજીવન મૂર્તિનું કે આ શુદ્ધ આત્મભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલંબન લેવામાં આવે છે. શરૂઆતમાં સાલંબન અને પછી નિરાલંબન. ખૂબ અભ્યાસ થઈ ગયો હોય જેને એકદમ પછી જરૂર ન પડે, પછી બેઠો અને સીધું નિરાલંબન તરત થઈ શકે, પણ શરૂઆતની ભૂમિકામાં થોડીક વાર સાલંબન, નવકારનો જાપ અથવા અરહમ અથવા શુદ્ધાત્મા શું કોઈ પણ એક નાનકડો મંત્ર વાક્ય. આ આલંબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. મલિનતારૂપ કાંટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે. તે મલિનતા દૂર થતાં આલંબનરૂપ કાંટાને પણ મૂકી દેવામાં આવે છે. આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી, બિલકુલ નિર્વિકાર કે શુભ પણ છે ને વિચાર, કે જાપ મંત્ર એ પણ આખર તો શુભ છે વિચાર, તો જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. ભગવાનની આકૃતિ ત્યાં મનને જોડવું પડે એટલે એટલો પ્રયત્ન કરવો પડે. આત્મા બિલકુલ નિષ્પ્રયાસ બિલકુલ થશે ત્યારે જ અનુભવ થશે, એમ ત્યારે જ લય લાગ જામશે અને પછી અનુભવ થશે. યોગશાસ્ત્રના છેલ્લા 12માં અનુભવ પ્રકાશમાં કલિકાલ સર્વ કહે છે કે યાવત પ્રયત્ન લેશોપી, લેશ એટલે જરાક પણ પ્રયત્ન અંદરમાં આંતરિક અહીં ચાલુ હોય જ્યાં સુધી, યાવત પ્રયત્ન લેશોપી યાવત સંકલ્પ કલ્પના કાપી, કોઈ પણ પ્રકારની શુભ પણ સંકલ્પ કે કોઈ શુભ પણ કલ્પના, સમવર્ષોની કલ્પના, પછી દીક્ષા લઉં છું વાસ આખરે શુભ બધું છે, તાવત લયસ્ય નાપતી ત્યાં સુધી લયની પ્રાપ્તિ ન થાય. લય એટલે નિર્વિકલ દશા. તત્વસ્ય તો શું કા કથા,
તો પછી તત્વ એટલે આત્મતત્વના અનુભવ એની તો વાત જ ક્યાં કરવી. શુભ પણ આખરે શુભ પણ છોડવું પડે શુદ્ધમાં જવા માટે. શરૂઆતમાં શુભનું આલંબન લેવાનું. શુભના આલંબનો અનેક પ્રકારના હોય. કોઈ પ્રતિમ ભગવાન સામે જોઈને, કોઈ ગુરુ સામે જોઈને, કોઈ મંત્ર જાપ વગેરે કરીને, કોઈ શુદ્ધાત્મા શું વગેરે ચિંતન કરીને, એ બધું શુભ આલંબનો થોડીક વાર કરીએ. પછી એને પણ થોડીક વાર માટે મૂકીને નિર્વિકલ્પ થવા માટે શાંત બેસવું, માત્ર અંદરમાં જોયા કરું. પછી ચાહે સહજ પણ અંદરમાં શું થાય છે એમાં જોયા કરું, માત્ર કંઈ જ ના કરું, ડૂ નથિંગ. પછી વળી બહુ વિકલ્પ આવવાની શરૂઆત થઈ જાય તો વળી ક્ષણો થોડાક વાર માટે આલંબ સાલંબન, વળી છોડીને નિરમ સાલંબન, નિરાલમ સાલંબ નિરાલમ, એમ વારા ફરતી અભ્યાસ કરવો જોઈએ. આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકવું પડે છે. આટલી પણ વિભાવ દશા છે, સારી પણ વિભાવ દશા, મૂળ શુદ્ધ સ્વરૂપ છે, સિદ્ધ દશા, નિર્વિકલ્પ, એની અપેક્ષાએ જાપ છે, શુભ ચિંતન છે, એ બધું પણ વિભાવ દશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ છે, મનની જરાય પ્રવૃત્તિ ને જોઈ બિલકુલ નિર્વિકલ્પ. છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ. મનની ઘણી પ્રવૃત્તિ બંધ થયેલી છે, મોટાભાગની એક જ ઉપર કેન્દ્રિત થયું છે. જેમ મંત્રવાળી મંત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ વગેરેના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામસ્મરણ રૂપી મંત્રના પદો વડે મનની અશુદ્ધતા રૂપી ઝેરને સાધક ધીમે ધીમે દૂર કરે છે. હકીકતમાં શું કરે ગારુડી કોઈ ને, એ શરીરમાં ફેલાયેલો ઝેરને મંત્ર પ્રયોગ વગેરે દ્વારા જે ડંખવાળો ભાગ હોય ને, જ્યાં સાપે ડંખ માર્યો ત્યાં સુધી લઈ આવે અને પછી મોઢાથી ચૂસી અને એને સૂકી નાખે. એટલે એવી રીતે શરૂઆતમાં મંત્ર વગેરેથી મનને શુભમાં એકાગ્ર કરવું, પછી શુદ્ધને છોડીને સીધું શુદ્ધમાં છલાંગ લગાવવી. ઝેર ઉતરી ગયા પછી મંત્રના શબ્દો બોલવાની જરૂર નથી. શબ્દના બળથી ઝેરના પરમાણુ હટી જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે, તેમ મનની અશુદ્ધિવાળા પરમાણુઓ પણ પરમાત્માના નામસ્મરણરૂપ પ્રકાશના બળે રૂપાંતર પામી જાય છે. એટલે અશુદ્ધ કે અશુભ અધ્યવસાયમાંથી મનને પાછું હટાવીને શુભ આલંબનમાં જોડી દેવું તે શરૂઆતમાં ઘણું સારું છે. શરૂઆતના તબક્કામાં મન જાપ વગેરેમાં શુભ ચિંતનમાં રહે તે ઉપયોગી છે, ફાયદાકારક છે. પણ ત્યાર પછી કાયમ માટે એમાં સંતોષ માનવો નહીં, પછી વહી વચ્ચે પ્રયત્ન કરવો નિરાલંબન થવા માટે. ત્યાર પછી હું શુદ્ધ આત્મદ્રવ સ્વરૂપ છું, નિરંજન છું, નિરાકાર છું, જ્યોતિ સ્વરૂપ છું, આવા કોઈ પણ વિચારને મુખ્ય રાખીને મનની શુભ કલ્પના રૂપ જા એ પ્રતિમાજી આરીના આલંબનને પણ મૂકી દેવું. હું આત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપી છું, એ બધાને પણ મૂકી દેવાનું. અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે જ્યોતિ સ્વરૂપતામાં એક રસ થઈ ગયે હું. કંઈ જ વિચારવું નહીં, બસ નિર્વિકલ્પ થયા એટલે ઓટોમેટિક અંદરમાંથી આનંદ અનુભવ થાય. બસ એ આનંદમાં ગરકાવ થવું, લીન થવું, ડૂબી જવું, ડૂબીને તરવાનું છે, પોતાનામાં ડૂબીને સંસાર સાગરને તરવાનું છે. એમાં રહેવાય તેટલી વાર રહેવું અને ન રહેવાય તો પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. એમાંથી પાછું નિર્વિકલ્પ આદિના સ્વરૂપમાં આવું પાછું કોઈ કોઈ વાર છે. આમ થોડી વાર આલંબન લેવું અને થોડી વાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે. લાંબો સમય લાગે, મહિનાઓ લાગે, વર્ષો પણ લાગે, ધીરજ ખૂબ રાખવી પડે. આ વખતે વિશુદ્ધિ ઘણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિર્વિકલ્પ સ્વભાવમાં વધારે વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય ઓટોમેટિક. કોઈની પણ નિંદા ન કરવી, પાપી મનુષ્યોને જોઈને તેના કર્મની તેવી જ રચના છે એવો વિચાર કરવો, અથવા તેના કર્મનો જોખમદાર કે જવાબદાર તે જ છે
કરશે તે ભરશે, વાવશે તેવું લણશે એમ વિચારીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી, ગુણવાન મનુષ્યોની સેવા કરવી, ગુણાનુરાગ કરવો, દરેક મનુષ્યમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણ જોવાની અને લેવાની ટેવ રાખવી, તત્વનો નિશ્ચય કરવો, લોકસંજ્ઞા એટલે કે લોકો જેમ કરે તેમ કરવા એને તો ત્યાગ કરવો, યાદડીઓ પ્રવાહ આંધળો અનુકરણ નહીં, આત્મશ્રદ્ધા રાખવી, જળ ચૈતન્યનો વિવેક કરવો, બાળક પાસેથી પણ હિતકારી વચન ગ્રહણ કરવા, આપણાથી નાની કોઈ વ્યક્તિ હોય ક્યારેક એની વાતમાં પણ કંઈક સારું હોય તો ગ્રહણ કરવું, એમ નહીં કહેવે બેસ બેસ હું સમજું નાનો છે હું સમજે એમ કરીને લોકોને તિરસ્કાર ન કરવો, દુર્જન મનુષ્યોના ઉપર પણ દ્વેષ ન કરવો, પારકી આશાનો ત્યાગ કરવો, વિષયોના ને પાસ એટલે કે બંધન સમાન ગણવા, આ બધું જીવન કેવી જેવું બાકીના કલાકોમાં 24 કલાક અહીં નહીં બેસાય તો બાકીના સમયમાં આ બધી વસ્તુઓ ખ્યાલમાં રાખીને જીવન જીવવું, વિષયોને પાસ સમાન ગણવા, કોઈ સ્તુતિ કરે તો ખુશી ન થવું, કોઈ નિંદા કરે તો ક્રોધ ન કરવો, ધર્મગુરુની સેવા કરવી, તત્વ પ્રાપ્ત થાય તેની ઈચ્છા રાખવી, મનની પવિત્રતા વધારવી, આત્મસ્થિરતા કરવી, છળ પ્રપંચ ન કરવા, વૈરાગ્ય ધારણ કરવો, મનનો નિગ્રહ કરવો, ભવમાં રહેલા દોષો જોવા, ભલે સંસાર વાસમાં દેહ આદિની વિકૃતિ યા વિરૂપતાનો વિચાર કરવો, એટલે એટલું પ્રાપ્તિ કરીશું તોય એ તો પોતાનો પોત પ્રકાશવાનો છે ગમે ત્યારે, સર્વજીવ સાથે મિત્રતા રાખવી, દુઃખી જીવો ઉપર કરુણા કરવી, અનિત્ય આદિ 12 ભાવનાઓનો વિચાર કરવો, પરમાત્મા તરફ ભક્તિ વધારવી, એકાંતવાસ સેવવો અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી, પ્રમાદનો વિશ્વાસ ન કરવો, આગમને મુખ્ય કરીને વર્તન રાખવું, મનમાં કુવિકલ્પો આવવા ન દેવા, નાની અને વયોવૃદ્ધ પુરુષની નિશ્રાએ રહેવું, આત્માનું ધ્યાન કરવું, શ્વાસોશ્વાસે પરમાત્માનું સ્મરણ કરવું, આત્મ તત્વનો સાક્ષાત્કાર કરવો અને આત્માના આનંદમાં લીન થવું, આ સર્વ ઉપાયો તેને માટેના છે, શું બધાવરા માટેના છે, હા મનની વિશુદ્ધતા કે વિશુદ્ધિ વધારવા માટેના છે, આમાં તો પહેલા એકાંતવાસનો કા તો નિર્જન ભૂમિનો આવ્યો રહેવાનો, પછી જ્ઞાનિકા એનો આ તો યાદવાર છે, ન બોલ્યામાં નવ ગુણ, બોલે ન બોર વેચાય, હા એકાંતવાસ શક્તિ વાર ઈચ્છ કર્યું પણ કાયમ માટે એકાંત રહેવાની બધાની શક્તિ ન હોય તો પછી ત્યારે સારી સોબત મારે, ઘણી વખત બીજા જીવોના દુર્ગુણો જોઈને તેની નિંદા કે વાતોમાં આ જીવ એટલો બધો રસ લે છે ને વિના પ્રયોજને પોતાની વિશુદ્ધિ ગુમાવીને મલિનતામાં વધારો કરે છે, પણ એવા જીવો વિચાર નથી કરતા કે તેના ગુણદોષોના જવાબદાર તે વ્યક્તિ છે, તેનો સારો કે ખોટો બદલો તેને કુદરતી મળશે, તમારા વિચારથી તેનું સારું કે બુરું થવાનું નથી, માટે તે તરફ ખાલી જગ્યા કરવી, 3.5 અક્ષર પહેલો અક્ષર ઉ ઉપેક્ષા અને આત્મભાન જાગ્રત રાખવું, માયામાં બીજું શું હોઈ શકે, માટે પોતાની નિર્મળતાની ખાતર પારકી ચિંતાનો ત્યાગ કરવો યોગ્ય છે, વિશુદ્ધિ એ જ 3 અક્ષરનો છે સરસ મજાનો, પહેલો અક્ષર અ, વિશુદ્ધિ એ જ અ 3 અક્ષરનો શબ્દ, લિક્વિડ છે, લિક્વિડ છે પીવાનો, વચમાં તમે કંઈક પ્રશ્ન પૂછ્યો હતો, અમૃત છે, મને પૂછ્યું કે અમૃત શું કેવું હોય અને તમે પૂછ્યું હતું ને અમૃત, શુદ્ધિ એ જ અમૃત છે, ગત જન્મના સંસ્કાર કોઈ અંદરમાં, અનંત જન્મોમાં આપણે બને કૂતરા બન્યા, પછી વાઘ બને, વરુ બન્યા, સાપ બન્યા, વીંછી બન્યા, બધા ભાવોમાં ક્રોધ ને ગુસ્સો ને ડંખ મારવાનું એ જ કામ કર્યું છે ને મોટે ભાગે, એટલે એના સંસ્કારો સાથે હોય અને પછી વળી આ ભાવમાં એવા ઓર નિમિત્ત મળે તો વળી ઓર એને પાણી મળે, વધારે ક્રોધ ભવું કે સંસ્કારો તો દરેકમાં હોય પૂરું જન્મોના, બરો કેવું છે બાબતમાં બરોબર,
એ જ પરમ ધર્મ છે, વિશુદ્ધિ એ જ અમૃત છે અને એ જ પરમ ધર્મ છે, સુખની ખાણ છે, મોક્ષનો માર્ગ પણ તે જ છે, સિદ્ધાંતોનું આ જ રહસ્ય છે. વિશુદ્ધિ વધારો આત્માની, અને એને માટે આ બધા જે ઉપાયો બતાવ્યા એ બધા ઉપાયોનું યથા યોગ્ય રીતે યથા અવસરે સેવન કરતા રહેવું જોઈએ. હવે પ્રકરણ 14મું આવે છે, આત્મલક્ષ. આત્મલક્ષ, જેમ પાણીયારી માટે પાણીનું બેડું હોય છતાં પોતાનું મન પાણીના ભરેલા બેડા તરફ રાખીને પોતાની શક્તિઓની સાથે વચનથી બોલવાનું અને શરીરથી એટલે કે હાથ દ્વારા તાળીઓ પાડવી, હસવું ઇત્યાદિ વિવિધ પ્રકારની ચેષ્ટાઓ અને પ્રવૃત્તિઓ કરે છે, છતાં બેડાને પડવા દેતી નથી. એની શૂરતા અને એકાગ્રતા એમાં બેડામાં હોય છે. એવી રીતે આત્મકલ્યાણના ઈચ્છક મનુષ્યએ પોતાનું ચિત્ત આત્મા તરફ રાખીને વ્યવહારથી ઉપરથી વચન અને શરીરની પ્રવૃત્તિ કરવી. બરાબર, શરીર છે એટલે કંઈ ને કંઈ શરીરની પ્રવૃત્તિ રહેશે, બોલવાનું પણ થશે પ્રસંગે, પણ એ વખતે પણ હું આત્મા છું એ અંદરમાં જાગૃતિ ચાલુ રહેવી જોઈએ. આયુષ્ય અલ્પ છે, વિઘ્નો અનેક છે, પૂર્વકર્મને લઈને વ્યવહારની કુડર નિર્વાહની મુશ્કેલીઓ પણ હોય છે, રોગાદિકનો ઉપદ્રવ કે કુટુંબની ચિંતાઓ પણ નડે છે. આવી સ્થિતિમાં આ જીવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું? ઓપન યોર આઈઝ પ્લીઝ, ડોન્ટ ક્લોઝ યોર આઈઝ, અધરવાઇઝ સ્લીપ વિન અટેક યુ. આવી સ્થિતિમાં આ જીવે આત્માનું કલ્યાણ કેવી રીતે કરવું? સમુદ્રમાં બોજાઓ આવે છે એમ સંસારમાં બધું આવું રહેવાનું, એની વચ્ચેથી ડૂબકી લગાડવાની કળા શીખવી પડશે. સત્ય સમજાયા પછી વ્યવહારની પ્રવૃત્તિ કંટાળા ભરેલી કેટલાકને લાગે છે અને આત્મા તરફ પ્રવૃત્તિ કરવામાં ચિત્ત ખેંચાયા કરે છે. તે સાથે વ્યવહારની પ્રવૃત્તિમાંથી કે જવાબદારીમાંથી કે ફરજમાંથી છૂટી શકાય તેવું પણ હોતું નથી. આવા મનુષ્યોએ આત્મસમસ્મરણ માટે વ્યવહાર આદે વખત કેવી રીતે મેળવવો અને પોતાનું કલ્યાણ કેવી રીતે કરવું? પ્રથમ આ બાબત લક્ષમાં રાખીને જ્ઞાની પુરુષો તેવા જીવોને ઉદ્દેશીને કહે છે, હા, કે પાણીયારી વાતો કરવા, હસવાને તાળીઓ પાડવાની ક્રિયા કરતાં જેમ પાણીના ભેળાથી પોતાનું લક્ષ ચૂકતી નથી, બસ એવી રીતે આત્મલક્ષ જાગૃત રાખીને તમે વ્યવહારમાં પ્રવૃત્તિ કરો. એમ નહીં કે હવે આ બધું આ બધા વ્યવહારને જે પ્રશ્નો છે પતી જશે પછી નિરાતે આત્માની સાધના એવું યાદ ત્યારે મળવાની હતી સંસારમાં. એટલે જે પરિસ્થિતિ છે એમાંથી યુક્તિપૂર્વક રસ્તો કાઢી કામ શરીરથી કામ થતું રહે અને મનથી આત્માનું ચિંતન થતું રહે, ભગવાનનું નામ લેવાતું રહે. કબીર વગેરે વણકરા હતા, પેલો ઘોરો કુંભાર હતો, કુંભાર, અને એ માટી પર ખૂટતો જાય, ફક્ત વિઠ્ઠલ 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 કરતો જાય, કબીર રામ 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 કરતા જાય અને કપડું વણતા જાય, તમે રોટલી આમ કરતા જાય ને આમ હરી સંતાણ આમ હરી સંતાન કરી શકો, શુદ્ધાત્મા છું શુદ્ધાત્મા છું કરી શકો, હાલતા ચાલતા કોઈ પણ કામ કરતા કરતા. તો અથવા બીજો દાખલો, ગાય જેમ ચારો ચરવાને વનમાં જાય છે તેનું વાછરડું ઘેર હોય છે. આ ગાય ચારો ચરે છે, વનમાં ચારે બાજુ હરે ફરે છે, પાણી પીવે છે અને પોતાના સમુદાયમાં પણ ઘૂમે છે, છતાં તે ગાયની આ દરેક પ્રવૃત્તિમાં સુરતા સુરતા એટલે એકાગ્રતા લક્ષ્ય ઉપયોગ યા લાગણી તો પોતાના વાલા વાછરડામાં જોઈએ છે. જરા બોલો ને બોલી સજાય મનાથી તું તો દિન ચડે ચિતલાય, મનાથી તું તો દિન ચરણે ચિતલાય, ઉદર ભરણ કે વાસે ગૌવા વન મે જાય, ચારો ચરે ચૌદીથી ભરે વાકુ ચિતળું વાસળિયા માય, મનાથી તું તો દિન ચરણે ચિતલાય, ચાર પાંચ સહેલી મળી હિલ મિલ પાણી જાય, પાણી તાળી દે ખડખડ હશે પાકું ચિતડું ગાગરિયા માય, મના
નાજી તું તો જીન ચરણે શીતલાઈ નટડું નાચે શોક માવડી લખાવે લખ જાય વાંસ ચડી નાટક કરે વાકુ ચિતડું દોરડિયા માય નાજી તું તો જીન ચરણે શીતલાઈ ત્રીજો ઉપરાંત દ્રષ્ટાંત આવ્યું નટનું જાગૃત આત્મા વ્યવહારના કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ્ય ચૂકતો નથી અથવા ભર બજારમાં નટ પોતાના ખેલ કરે છે વાંસ લઈને દોર ઉપર ચડે છે લોકો કોલાહલ કરે છે નીચે તેના સ્વબતીઓ ઢોલ કે બીજા વાજિંત્ર વગાડે છે ગાયન કરે છે આટલા બધા વિક્ષેપના સાધનો કારણો હોવા છતાં દોર પર ચડેલો નટ ત્યાં પોતાની રમત શરૂ કરે છે એ વખતે પોતાની શુરતા અને એકાગ્રતા લીનતા દોર તરફની ચૂકતો નથી લોકોના કોલાહલને પણ ગણકારતો નથી કોણ કોણ લોકો જોવા આવ્યા છે અને તેઓ કેવા છે તે તરફ ધ્યાન આપતો નથી વાજિંત્ર વગાડનાર ગાયન કરનાર શું બોલે છે કેવું વગાડે છે એ પણ તે વખતે તેના લક્ષમાં હોતું નથી અથવા ચોથો દાખલો આપીએ તો અમે જ્યારે 100, 500, 2000 નોટો ગણતા હો બરાબર ને ત્યારે ભલે ને ગમે એટલા ભરઘોડા નીકળતા હોય ત્યારે મટકા વધારવા કેવળ પોતાની સુરતા દોડ ઉપર જ રાખતો હોવાથી ખેલ પૂરો કરી અને શું મેળવે છે ચાર અક્ષરનો શબ્દ તમને લગભગ જલ્દી નહીં આવડે ત્રણ અક્ષરો કે હમણાં કહી દેશો તમે એની પછી શું મળે આ નાટક ખેલ વટાવે બરાબર નીચે આવે પછી મળે એને ઇનામ મળે ઇનામ માટે ચાર અક્ષરનો શબ્દ જેમાં પહેલો જેમાં પહેલો અક્ષર સ છે મીંડાવાળો સ એ શબ્દ ઓછો પ્રયોગ થાય છે એટલું જલ્દી કાલ નહીં આવે કદાચ તમને ઇનામને બદલે ઇનામનો જ બીજો શબ્દ સન્માન મીંડાવાળો સ સન્માન તો 3.5 અક્ષર થયા ચાર ક્યાં પૂરા જાય અક્ષર જરા પણ લક્ષ્ય બીજા તરફ કરે ઉપરથી પડે હાડકા ભાંગે કે મરે ને લોકોમાં હાંસી પાત્ર થાય પણ શિરપાટ પણ ન મળે ઉપરથી જો પડે પડીને મળે તો કન્યા મળે રાજાની ઈચ્છા લીલાક્ષી કુમારના સંગ યાદ કરો છતાં તેવા પ્રસંગો ભાગ્યે જ આવે છે આ દ્રષ્ટાંતે આત્મકલ્યાણના ઈચ્છુક જીવ વ્યવહારમાં બધી પ્રવૃત્તિ કરે છે છતાં તે પોતાનું ભાન ભૂલતો નથી રસોઈ કમાવતા અને પૈસા કમાવતા પણ મને યાદ આવે છે માંડવીના રાજેનભાઈ હા મૂલચંદભાઈ જે નગર હતા નગર શહેર એના દીકરા વાસણની દુકાન બજારમાં એનો દીકરો છે રાજેન તો વાસણની દુકાન ગ્રાહકો આવે બધું વાતચીત થતી હોય પછી આપે પછી પૈસા ઘણે બધું કરતો હોય પણ એ વખતે ઉપયોગ પોતાના તરફ પણ હોય ત્યાં પણ હોય ને અહીંયા પણ હોય બિંબોઈ એવી વાતની જેમ એનો દીકરો રાજેન છે રાજેન તમે કદાચ મળ્યા નહીં હોય માંડવીમાં કામીઓના મનમાં જેમ રાત્રિ દિવસ કામનું જ લક્ષ્ય કામની જ ભાવના કામનું ચિંતન રહે છે સર્વ સ્થળેથી પોતાના કામી પુરુષને કે પુરુષ પોતાની પ્રેમ પાત્રને જોયા કરે છે દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે સ્વપ્ન પણ તેના જ આવે છે વિચારોમાં પણ તેની જ આકૃતિઓ મનમાં ખડી થાય છે ખાવાનું પીવાનું સૂવાનું ઊંઘવાનું તેના માટે લોકલાજને પણ તે ભૂલી જાય છે આ તો એક ક્ષણિક વિયોગશીલ દુઃખદાયી અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે તેને માટે જ્યારે મનુષ્યો પોતાનું ભાન ભૂલીને એક તાર તેમાં બને છે તો પછી જે શાશ્વત અખંડ અખંડ સુખરૂપ સુંદર પરિણામવાળો પરમાત્માનો માર્ગ છે તેની અંદર આ જીવે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ કેટલો પુરુષાર્થ કરવો જોઈએ આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તો આત્મા તે પરમાત્મા બની રહે છે
જે જે ક્રિયાઓ કરવામાં જ્ઞાનીઓને ઘણી વાર સંસારી જીવોને સમજાવવા માટે એમના અનુભવવાળી સાંસારિક ઉપનાઓ ઉપમાઓ પણ આપવી પડે છે. જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવી જોઈએ. શરીરથી એકાંત થતું હોય અને મન બીજે ભટકતું હોય એવું હોવું જોઈએ નહીં. તે ક્રિયા પણ આત્માને માટે જ કરવી જોઈએ. આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડાવવો જોઈએ. તો જ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપ પ્રગટ કરી આપે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સાધુ સાધી ભગવંતોને 24 કલાક નિર્જરા ચાલુ હોય, કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય, ગોત્રી વાપરતા હોય, ગોત્રી વરવા જતા હોય, લઘુનીતિ કે વળીનીતિ જતા હોય, કે કાપ કાઢતા હોય, કે બીજું કંઈ પઠવતા હોય, કે વિહાર કરતા હોય, બધી ક્રિયામાં નિર્જરા કેમ થઈ છે ને? કારણે લક્ષ્ય નિરંતર આત્મા તરફ હોવાના કારણે. જે ક્રિયા એકની એક હોય છતાં એક જીવ કર્મ નિર્જરે અને બીજો જીવ હોલસેલમાં પાપ કર્મ બાંધે એવું પણ બની શકે. એવો કંઈ દાખલા વ્યવહારથી આપશો? એવા બે દાખલા શું પ્રસિદ્ધ છે? આમ તો બિલાડી અને ઉંદરને બચ્ચું. બિલાડી પોતાના બચ્ચાને પણ મોઢામાં લઈને ફરતી જતી હોય ત્યારે રક્ષાનો ભાવ, વાત્સલ્યનો ભાવ હોય, અને ઉંદરને પણ પકડે મોઢામાં પકડી હોય એ વખતે અને મારી નાખવાનો ભાવ હોય. બાહ્ય ક્રિયા એક સરખી પણ ફળમાં જમીન આપવાનું અંતર પરિણામને કારણે. એવી રીતે બીજો દાખલો કયો આપશો? ડૉક્ટર અને ગુંડાનો. હા, ડૉક્ટર પણ પેટ ઉપર શરીર ચલાવે, કાપો મૂકે અને ગુંડો એ કરે છે. ડૉક્ટરને ઈનામ અપાય ઓલાને, ઓલાને મેથી પાક, બરાબર ને? કારણ કે હશે પરિણામ જુદો છે. એટલે જ્ઞાની પણ શરીરને ભાડું આપતા ગુજન કરતા હોય અને અજ્ઞાની કરતા હોય તથા જમીન આસમાન માન થાય. અજ્ઞાની જીવ ક્યારે કે લુખું સુખું ખાતો હોય, ગરીબ હોય કે જે કરી કાણ ભીર, અને જ્ઞાની કદાચ રસગુલ્લા માલપુઆ ખાતા હોય તો એ કર્મ નિર્જ રાખશે. બોલો, એ વખતે પણ એની એમાં આસક્તિ હોય રચનામાં, શરીરને જે મળ્યું સહજ થાય ભાડું અપાય છે બસ. એવા પ્રકારનું આગલા જન્મ ચાલ્યું આવતું ઘણી વાર તો માણે એનું કર્યું હોય. આ ભમા એનું કરે તો શું વાત ચાલતી હોય? આત્મજાગૃતિ લક્ષ્ય બહારથી ક્રિયા એક સરખી હોય પણ પરિણામ પ્રમાણે આવે છે. ક્રિયા એ કર્મ અને શું છે પરિણામ એ બંધ. અંદરના પરિણામ કેવા છે એના ઉપર શુભ કે અશુભ કર્મ બંધનો આધાર છે. નિજરાનો પર આધાર. સાદી સાદી ભગવંતો 24 કલાક નિજરા થઈ અપેક્ષા એ કહી આ આપી. જાગૃતિ હોય તો માત્ર કપડાં પહેરી લીધા અને સ્થૂળ ક્રિયાઓ કરતા હોય તો નહીં સતત. હા, એના ઉપરથી વાક્ય યાદ આવ્યું કે આહારી આહાર કરે છે, બરોબર? સાવધાન, આહારી આહાર કરે છે. હા, શું બોલે? હમણાં શું વાક્ય બોલ્યો? હા, જાગ્રત છે, જાગ્રત અંદર જો ભારતી દેખાય કે જ્ઞાન જાણે અંદરમાં જાગ્રત. હા, તો આહારી આહાર કરે છે. આગળનું વાક્ય પૂરું કરો. વાહ, બંને જણાને ખ્યાલ થયો. હું નિરાહારી માત્ર તેને જાણું છું. જાણે છે ને, હું જાણું છું, બરાબર? આહારી કોણ છે? આ શરીર, એને આહારની જરૂર પડે છે. આહારી આહાર કરે છે. હું નિરાહારી આત્મા, અનાહારી આત્મા, એને માત્ર જાણું છું. આ એક પૂતગલ અને આ એક પૂતગલ, આ પ્રક્રિયા થઈ રહી છે પૂતગલ પૂતગલ વચ્ચે. એને હું માત્ર જ્ઞાતા દ્રષ્ટા ભાવે જાણું છું, જોઉં છું, પણ એને હું મારું મારી એ ક્રિયાને મારી ક્રિયા માનતો નથી કે હું ખાઉં છું એવું એ માને નહીં. શરીર શરીરનું કાર્ય કરે છે. શરીર દ્વારા પડી આહારના ગ્રહણ કરાય છે. બસ એ નિર્લેપ ભાવે જોતો હોય એ વખતે આ ફળ આઈટમ કેવી સારી છે, ઓ આ આઈટમ બરાબર નથી એવું વિચારે નહીં. તો ખાવા છતાંય કર્મની નિર્જરા થાય કે ન થાય? રસગુલ્લાને માલપુઆ પકડાય બની આવે એની કોઈ અપેક્ષા ન હોય, પણ સહજાય કોઈ એવો પ્રસંગ હોય એને કારણ વિસ્તાર નિર્જરી બની હોય અને કદાચ વપરાતું હોય છતાં પણ એ વખતે પણ અનાસક્ત હોવા અને આત્માનો લક્ષ્ય હોવાને કારણે
એમાં વિજળા થાય. બોલો, કદાચ યુદ્ધનો પ્રસંગ આવે, સર્વ દ્રષ્ટિ આત્મા યુદ્ધ કરતા કરતા થયો તે પણ કર્મની વિજળા પણ કરતો હોય, અને અજ્ઞાની જીવ સામે બેઠો હોય કાંઈ ન કરતો તો એ કર્મ બાંધ્યા કરતો હોય. એવું લક્ષ્યની નું આટલું મહત્વ છે. ભગવાન મહાવીરદેવ કહે છે કે આ માર્ગ ધીર પુરુષોનો છે, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે. એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે, પણ તે વખતે પોતાનું આત્મભાન ન ભૂલવું. સારા કામમાં 100 વિઘ્ન કહેવાય ને, જીવ ને આત્માની રુચિ લાગે, જ્યાં બેસી પણ ઘરના કોક સભ્યને ન ગમે, આખો એને વધે કે આ શું આખો એ કરી બેઠી છે, એમ પણ થાય. તે વખતે પણ આપણે શાંત રહેવું, ધીર રહેવું. આપણે એ અજ્ઞાની છે, અણસમજું છે, આવું કરુણા ચિંતાવી, પણ સામે જીભા જોડીમાં ઉતરવું નહીં. વિઘ્નો તો આવવાના છે, પણ આ વિઘ્નો એ પ્રભુ માર્ગના પ્રવાસીની કસોટી રૂપ છે. તારે કહ્યું કે શરીર સાથ ના આપે, ઢીંચણ દુખે, કમર દુખે, આવું પણ થાય તો એ પણ ઊંચા નીચા થવું નહીં. અને થોડુંક આ સંચયન કરવું, થોડીક વાર હરવું ફરવું, વળી પાછું બેસવું, હિંમત હારવી નહીં. અને મોટે ભાગે તો સમ્યક ધ્યાન થતું હોય તો ઘણા શારીરિક બાધાઓ પણ ટળી જાય છે. એવા પણ અનેક પ્રસંગો બને, કેન્સર મટી ગયો હોય, ગમનો દર્દ મટી ગયો હોય, ડાયાબિટીસ મટી ગયો હોય, કમરને ઘૂંટણા દુખાવા મટી ગયા, એવા ઘણા ઘણા પ્રસંગો આજે પણ ઘણાને થતા હોય છે. તો કારણ કે મન શાંત થાય તો મનની અસર શરીર પર થતી હોય છે. મન આપણું ટેન્શનમાં ચિંતામાં વિગ્રહ છે, માટે ઘણી વિપરીત અસરો શરીર ઉપર થતી હોય છે. પોતાના પ્રભુ સ્મરણના માર્ગમાં રોગ આવે, શોક, ઉપાધિ, આળસ, સ્નેહ, વાસના ઇત્યાદિ, કેટલાક બાહ્ય વિઘ્નો, કેટલાક આભ્યંતર અનાધિકાળના જે દોષોનું પોષણ કર્યું છે એ ઉદયમાં આવે, ક્યારેક મનનું એકદમ વિકલ્પ મુક્ત કરી મૂકે. તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશ, નિરાશ અને ઉત્સાહ રહી થઈને હું શુદ્ધ આત્મા છું એ સ્મરણ મૂકી દે, તો વિઘ્નો મજબૂત થઈને તેના ઉપર ચડી બેસે. એ વખતે જીવ એમ વિચારે છે કે આજે નહીં પણ કાલે સ્મરણ કરી, આજે મૂળ નથી, આજે ફરી સાથ નથી, કાલે કરી, મહિના પછી. આ વસ્તુ તો હમણાં પ્રસંગો છે, જવાબદારી છે, ઘરમાં પરિવારમાં આમ છે, પ્રસંગ આવે, લગ્નનો વિજય આવતા મહિને પરીક્ષા પતી ગયા પછી કરી. મોટે ભાગે આ મન આપણને આ રીતે છેતરતું હોય છે. હમણાંની ચોમાસું શરૂ થશે ને પછી બધું કરીશું. ચોમાસું આવે હમણાં પરીક્ષણ કરશું, પછી કહેશે હવે દિવાળી ઓળી આવશે ત્યારે કહેશે, દિવાળી આવશે ત્યારે કરશું. એમ કરતાં કરતાં જિંદગીનો છેડો આવી જાય ત્યાં સુધી પણ થાય નહીં. આ મનની એક મોહરાજાની છેતરબંધી આવી છે, એ કાલ ઉપર ઠેરતો જાય. આજ કરો તો અબ નહીં, આજ કરો તો કલ, ને કલ કરો તો પરશું. ક્યાં જલ્દી હે, અભી તો જીના હે વર્ષો. પરિપક્વતા એ શબ્દ તો કહી શકાય. હું તો રુચિ આપણી એટલી, રુચિ એટલી ઓછી છે, કાચી છે, અને સામે અનંત જન્મોના વિપરીત સંસ્કારોની પ્રબળતા છે, એને કારણે જીવ તળાઈ જાય છે. આ મનની છેતરપિંડી છે, એમાં એને આધીન થવું નહીં. આજે નહીં પણ કાલે સ્મરણ કરીશ, મહિના પછી કરીશ, કે આ કાર્ય પૂરું થયા પછી કરી. પહેલાં આ કામ પતાવી લો, એ સંસારી કાર્યો એ પત્યા છે, કરી હોય એ પતે તો બીજા ત્રણ ઉભા જ હોય. પછી કરી તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોના જીવનો યાદ કરી તેઓના અખંડ પુરુષાર્થને દ્રષ્ટિમાં રાખી સંગમ દેવ જેવાના સચ્ચ મહિનાના ઉપસર્ગમાં પણ નિશ્ચલ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ્ય રાખીને ઉદય આવેલા કર્મોથી પરાભવ ન પામતા ચોર મહારોગો શરદકુમારને આવ્યા મહામુનિઓ તો એ પણ શું નહીં, એમણે 700 વર્ષ સુધી રહ્યા પાછા. વિઘ્નોને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. જેમ જેમ ઉપસર્ગોને આવે ને તેમ તેમ મહાપુરુષોનું આંતર શૌર્ય વધારે પ્રગટે અને ક્ષમતાપૂર્વક એમાંથી પસાર થાય. સામે ચાલીને શિયાળામાં બા ખુલ્લામાં ઉભા રહે, ખુલ્લા ઢીલે આમ. હા,
તો આ બળ અનેક એવા બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહાન ઉત્સાહને પ્રગટ કરશે. માટે તેવા વિઘ્નના પ્રસંગે પૂર જોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મસ્મરણ ખાલી જગ્યા નહીં. ત્રણ અક્ષર ગઈકાલે આવ્યા હતા તે ચૂકવું નહીં, આત્મસ્મરણ ચૂકવું નહીં. આવા વિઘ્નો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. વિઘ્નો આવે ને ત્યાં આપણું સત્વ વિકસે. સુખમાં માણસ આળસુ બની જાય, એડી બની જાય. દુઃખમાં સુખમય કે માથે શિલા પડો, વિસર્જા એ રામ બલિયારી હે દુઃખ થી પલ પલ સમરે રામ. દુઃખમાં માણસે ભગવાન યાદ આવે, એ ગુરુધર્મ યાદ આવે, વૈરાગ્ય વધે. તો આવા વિઘ્નો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી છૂટી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. રાતના બે વાગે ઊંઘ સંભળાયું, અરે આગ લાગી રે, આગ લાગી, ભાગો ભાગો ભાગો. અને એક મોટી ઉંમરના બાપાને લખવા લાગવું પડ્યું હતું અને પથ્થારીમાં પડખું એ પોતા જ મેળે ફેરવી શકે એમ નહોતું. જોયું આજુબાજુ બધા કોઈ બધા ભાગી ગયા, બધા એકલા છે ત્યારે કેવું આવી જાય, બધું બધું કોઈ નથી. સીધા સફાળા બેઠા ગયા, ઊભા થઈ ગયા અને ભાગવા લાગી ગયા. હા, ઘરની બહાર નીકળી ગયા. હે, હું તેને લખું આવું કરી એટલે કેટલી સુશો શક્તિ પડેલી હોય. હવે વિઘ્ન આવે ત્યારે એ શક્તિ જાગ્રત થાય. દુઃખ તો સારા માટે, તકલીફો સારા માટે. સુષુપ્ત શક્તિની જાગ્રત કરે, વૈરાગ્ય વધારે, પ્રભુની શરણાગતિ સ્વીકારે. વિજ્ઞાની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શક્તિ બહાર અતિથી કહું કે રિઝર્વેશન રાખેલી શક્તિ આવા અહીંના વખતે કામ આવે. જેમ વિઘ્ન મોટું તેમ તેને જીતવા પુરુષાર્થ વધારે કરવો પડે છે. જેમ પુરુષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ પણ બહાર આવે છે ને તેટલું જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિઘ્નથી નિરુત્સાહી ન થતા તે વખતે તમણા જોરથી પુરુષાર્થ કરો. ભગવાન સામે ચાલીને અન્યાર દેશમાં ગયા, ખૂબ સર્ગો આવે અને એમાં ક્ષમતાથી પસાર થાઉં. કર્મ જરા થાય રાગારિક પાપ પ્રકૃતિના ઉદયરૂપ છે, તે ભોગવ્યાથી ઓછા થાય છે. તે સાથે આત્મ જાગૃતિ વધારવામાં આવે તો જે વિપાકે ભોગવાય છે તેના કરતાં આત્મશુદ્ધિથી, આત્મ ઉપયોગની તીવ્ર જાગૃતિથી, પ્રદેશ દ્વારા ઘણી સહેલાઈથી અને ટૂંકા વખતમાં તે કર્મો ઓછા કરી શકાય છે. એક આવ્યો વિપાક અને બીજું આવ્યો પ્રદેશ ઉડાય. અગાઉ થોડા દિવસો પહેલાં આવ્યું કે વિપાક ઉડાય અરે પ્રદેશ ઉડાય. વિપાક ઉડાય કોને કહેવાય? આપણને ખબર પડે અશુભ કર્મનો ઉડે આવ્યો હોય તો શરીરમાં બીમારી વગેરે આપણને ખ્યાલ આવે. અને પ્રદેશ કોને કહેવાય? એ ઉદયમાં આવે પણ આપણને ખબર ન પડે, એને એમ એમ ખરી પડે. દ્રષ્ટાંતનું આપ્યું તો યાદ છે કોઈને? ના, વ્યવહારિક એક કોઈ વ્યક્તિનું નહીં, ફટાકડાનું. ફટાકડા હવાઈ ગયા હોય તો ધડાકો ન થાય, મળે ખરા ખતમ થાય, પણ અવાય કે ધડાકો કે નુકસાન ન કરે. થઈ ગયા એમ પ્રદેશ હોય એટલે એવી રીતે આપણને ખબર ન પડે એમ કર્મ ભોગવાઈ જાય. એનાથી વિઘ્નો વખતે પણ જીવ જો આત્મામાં ઉપયોગને પકડી રાખે તીવ્રપણે તો શાસ્ત્રોમાં એ પરંપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ મહાવીરને જેટલા કર્મો છેલ્લા ભાવમાં હતા તેટલા 23 તીર્થંકરોના ભેગા મળીને હતા, એટલા પ્રકરા જ ન હોય. છતાં ઋષભદેવ ભગવાને 1000 વર્ષ કર્મ કપાવતા લાગ્યા. બીજા તીર્થંકરોને થોડો જાજો પણ વખત લાગ્યો. જાજે તો બધા તો નહીં લાગ્યો મહાવીર હવે ઋષભદેવ કરતા. ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વ કર્મો એટલા માત્ર 12.5 વર્ષમાં બાળીને ભસ્મ કરી નાખીને કેવલ જ્ઞાન પ્રગટ કર્યું. આનું કારણ એક જ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પુરુષાર્થ અને અખંડ ખાલી જગ્યા રાખી રાખી ક્ષમતા અથવા જવ ઉપરથી કેવું હોય તો જાગૃતિ રાખી, હોશ, અવેરનેસ. તેથી ટૂંકા વખતમાં કર્મોનો નાશ કર્યો. કેટલાક નિકાસિત કર્મો વિપાકે ભોગવ્યા, વિપાક એટલે ઉત્સર્ગો થયા ને બધા. અને કેટલાક ચોપક્રમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશથી ભોગવ્યા. કેટલાક કર્મો એ વાગે આ કંઈ ખબર ન પડીને એમ એમ ખુશ થઈ ગયા. કહેવાનો આશય એ છે કે આવા પ્રબળ અને ઘોર કર્મના ઉદય વખતે પણ તે મહાન પુરુષો પોતાના ચિદરૂપનું ખાલી જગ્યા ભૂલતા કે મૂકતા નથી. ચિદરૂપનું ખાલી જગ્યા સ્મરણ, ચિદરૂપનું સ્મરણ ભૂલતા કે મૂકતા નથી. ખરું કહો તો આવા વિઘ્નોએ જ તેમને ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યા છે. ઓમ
સોહમ શુદ્ધ આત્મા છું વગેરેમાંથી કોઈ પણ શબ્દનો અખંડ જાપ વધારવાની જરૂર છે. સત્તજોહમ સોહમ સોહમ શુદ્ધાત્મા છું, શુદ્ધ ઓમ 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 ઓમ, તમને જે ઠીક પડે તે. આ જ આત્મસ્મરણ છે. પરમાત્માના નામને સૂચવનારો કોઈ પણ શબ્દ લેવો, અરહમ અમુક જ શબ્દ લેવો એવો આગ્રહ કરવાનું કાંઈ પણ કારણ નથી. દરેકની રુચિ અલગ અલગ હોય, કોઈને રોટલી ભાવે, કોઈને પૂરી, કોઈને પરોઠો, કોઈને લાપસી, કોઈને શીરો, કોઈને લાડુ, બધું આખા તો ઘઉંની વસ્તુ છે ને, જે ખાતો પેટ ભરાશે ને તૃપ્તિ થશે, શક્તિ આવશે, રુચિ અલગ અલગ હોય. એટલે જ્ઞાનીઓ પર કહે છે, તમને જે સહજપણે આમ શબ્દ ગમી જાય બસ એ શબ્દને લઈને આગળ વધો, એ વડવાઈને પકડી લો. કેમ કે ભગવાનના શુદ્ધ આત્માના હજારો નામ છે, માટે ગમે તે નામે શુદ્ધ આત્માને યાદ કરો. ઇતર લોકો કોઈ રામ રામ, કોઈ શ્રી કૃષ્ણ, કોઈ ઓમ નમઃ શિવાય કરે, કોઈ વિઠ્ઠલ વિઠ્ઠલ કરે, કોઈ કંઈ કરે, કોઈ કાલી કાલી કરે, પણ અંતે એનું લક્ષ્ય કોઈ શુદ્ધ પરમાત્મા, એને એ પરમાત્માને એ નામથી પુકારતા હોય તો એની જે શ્રદ્ધા છે એ કામ કરે. એક આંખ મીચીને ઉઘાડો એટલો વખત કે શ્વાસોશ્વાસ લ્યો એટલો વખત પણ ખાલી જગ્યા ભૂલો નહીં, સ્મરણ ભૂલો નહીં, નિરંતર શ્વાસોશ્વાસ સાથે વણી લ્યો. સોહમ હરિહન અરહમ. ક્યારે આપણે બીજું કામ કરીએ તો શ્વાસ આપણે મનમાં ફિક્સ કરેલું હોય, મનને ઓલું આપેલું હોય તો ઓટોમેટિક ચાલે જ કરે, પછી આપણે ધ્યાન આપી ત્યારે એવું ચાલુ જાય. બરોબર છે. અને અજપા જાપ કહેવામાં, અજપા જપવું ન પડે પોતાની માટે, ટેપ રેકોર્ડ એક વખત દબાવો પછી 24 કલાક ચાલે આજ ઘરે પોતાની ટેપ. એને મારી શરૂઆત ખૂબ ઘૂંટવું, ખૂબ ઘૂંટવું, હાલતા ચાલતા સૂતા ઉઠતા હરતા સતત સતત સતત, પછી એ અંદરમાં સબકોન્શિયસ માઇન્ડમાં પ્રવેશી જાય, ઊંઘમાં પણ એ અંદરમાં ચાલુ હોય તો ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જપે એ તરફ ઉપયોગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદસ્થ ધ્યાન છે. પદ આ પદ થયું કોઈ પણ એક મંત્રનું પદ, એનું પદસ્થ ધ્યાન. અને એ પદસ્થ ધ્યાનને છેડે જ રૂપ પ્રગટે છે. જ્યોતિ પ્રકાશ નથી પ્રગટ થાય, આત્મ સ્વરૂપ દેખાય છે અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે. તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે. અને આ રૂપસ્થ ધ્યાન તે જ રૂપાતીત ધ્યાનનું કારણ બને છે. નિરાલંબ નિરાકાર ધ્યાનનું આનંદ, બસ આનંદનો અનુભવ, માત્ર આનંદ, તે આકાર ન હોય. માટે ભોજન કરતાં, પાણી પીતા, સૂતા, બેસતા, ઉઠતા, હલતા, ચાલતા, હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલો નહીં. તપ કરતા, મૌનપણું ધારણ કરતા, વ્રતો પાળતા, આગમ ભરતા, પ્રભુને નમસ્કાર કરતા, મંદિર જતા, ગાયન કરતા, પૂજન કરતા, યાત્રા કરતા, અભિષેક કરતા, કોઈના સમાગમમાં આવતા અને વાહન ઉપર બેસીને જતા પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન ચૂકશો નહીં. ભણતા કે ભણાવતા, સેવા કરતા, દાન આદિ દેતા, પરોપકાર કરતા, યમ નિયમ પાળતા, સંયમ ધારણ કરતા પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશો નહીં. તેથી જ મોક્ષ પમાય છે. આત્મ જાગૃતિ વિનાની ક્રિયા કરતા સ્વર્ગાદિકની પ્રાપ્તિ થાય છે. સારી ક્રિયા કરશો પણ આત્મભાન નહીં જાગ્રત તો દેવલોક મળશે ભલે, પણ હું આત્મા છું એ જાગૃતિ વાળો આત્મા કર્મની શું કરી, નિર્જરા કરી આત્માને ઉજ્જવળ બનાવે છે. એ સિવાયની ધાર્મિક ક્રિયાથી શું બંધાય છે, પુણ્ય બંધાય છે. માટે મોક્ષો ખાલી જગ્યાની વૃદ્ધિ કરો. સારા 3 અક્ષર વ ઉપરથી છે. ખાલી જગ્યાની વૃદ્ધિ કરો, વિશુદ્ધિની વૃદ્ધિ કરો. અથવા બીજું લેવું હોય તો વ ઉપરથી છે. વૈરાગ્યની વૃદ્ધિ કરો, સર્વસંગનો ત્યાગ કરો, તત્વજ્ઞ ગુરુનો આશ્રય લ્યો, સંયમ સ્વીકારો, સર્વશાસ્ત્રો સિદ્ધાંતોનો અભ્યાસ કરો, નિર્જન અને નિરુપદ્રવ સ્થાનમાં જઈને રહો, સર્વચિંતાનો ત્યાગ કરો, સિદ્ધાસન કે પદ્માસન આદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું પછી તમે શીખવાડશો. એવું આસન દ્રઢ કરો.
જોઈ પડી એક આસન, ભલે પલાણી વાળું ચાલો ખાઈ પદ્માસન થાય, અર્ધ પદ્માસન તે ને ફાયદો સુખાસન એટલે પલાણી વાળીને, પણ લાંબા સમય સુધી બેસી શકાય એવો અભ્યાસ ધીરે ધીરે થાય, કલાક બે કલાક ત્રણ ત્રણ કલાક સુધી, ત્રણ કલાક એક આસને બેસાય તો આસન સિદ્ધ થયું કહેવા. આપણે તો બે પાંચ મિનિટમાં ગરીબમાં ગરીબમાં ભૂલ્યા કરીએ. હાથ ખુલવાનો જોઈએ, ભલે ખંજવા થતી હોય પણ થવા દે, જોયા કરું આમ પણ થઈ જાય, પગ દુખે કરાવે આમ થવું ન જોઈએ, ગરીબ શું કરીને શું કર્યું એકદમ જાણે સ્ટેચ્યુ પ્રતિમા મૂર્તિ બની જવું બે કલાક બાર, પછી હાથને આમ તો આમ આમ તો આમ જે રાખો તે પછી પોઝિશનમાં રાખવાનું, યોગ પણ ધીરે ધીરે થાય, યોગ કરાવે ને છેલ્લો યોગ શવાસન કરે આમ સુઈ જવાનું એટલે સહેજ બતાવ, પછી સો હમ જે લાઈટ થી બોલે આ પાંચ મિનિટ ગાવી છે રાત્રે સૂતા પહેલા થોડી વાર પ્રથમ શવાસનમાં આ રીતે સુઈ જવાનું, શરીરને ઢીલું મૂકી દેવાનું, રિલેક્સ અને રિલેક્સેશન કહેવાનું, જો અમુક ખ્યાલ રાખો, હા ધ્યાનમાં જેમ મેં આવી ધ્યાન આપણે મૂકી દો, તો ધ્યાનમાં બેસતી વખતે ચિત્તને પ્રસન્ન રહે, કંઈ તમે મૂકી દો, જે કરવું કરવા દો, તમે છોડી દો, એક તો સ્માઇલિંગ ફેસ રાખવાનું, મોઢું બહુ ગંભીર નહીં રાખવાનું, ભલે પરાણે થોડું કામ પેલા આમ આમ હોઠ ખીલાવા જરા પ્રયત્નપૂર્વક, ભલે ને કુદરતી સ્માઇલિંગ ફેસ આનંદ જોઈએ છે ને, આત્માને કહો ત્યારે પણ આનંદમય હોવો જોઈએ, પ્રફુલ્લિત હોવો જોઈએ, પછી બીજું છે રિલેક્સેશન, આખા શરીરને ઢીલું ઢીલું એટલે પછી આમ નહીં, આમ જોશીમાની જેમ આમ નહીં, આમ કમર સુધી રહે એમ આમ બહુ અકડપણ નહીં, આમ એકદમ અકડપણ નહીં, તો પછી થાકી ફિલિયા કરી શકતો, રિલેક્સ મધ્યમ મધ્યમ પ્રકારે સાવ આમ વાંકવું પણ નહીં, આમ ગરદન હોય સુધી ગરદન ને કમર સુધી પણ બહુ કડક પણ નહીં, આમ રિલેક્સ પોઝિશનમાં રહેવું જોઈએ, તો લાંબો સમય રહી શકાય, નહીં તો પછી દુખાવો થવા લાગે ને પછી કંટાળી જવાય. સ્માઇલિંગ ફેસ બહુ મહત્ત્વનું છે. બીજો ક્યાંક મેં વાંચ્યું કે એપ્રિસિએશન એટલે પ્રશંસા, વખાણ કોના, પોતાની જાતના, એટલે પોતાની શાબાશી આપી, ભારે આમ વાહ ભારે વાહ થતી હોય તો અહીંયા બહુ સરસ બહુ સરસ, પોતાને પ્રોત્સાહિત કરવાનું એપ્રિસિએશન હા મનમાં, હા એટલે અમુક પ્રક્રિયામાં આખી રાત જાગે ને, આવી આખી રાત જાગવાનું ત્યારે લખ્યું હોય કે આવું પણ કરવાનું ડોકરી વાર વળી આમ પીતા વળવાની, હા હા મને ખુશ થઈ તાળી ગયો ગાડી ને થોડું થોડું આમ કરવા એપ્રિસિએશન, અને જરૂર છે ગ્રેટિટ્યુડ કે આભાર માનવાનો દેવ અને ગુરુનો, કે આપણને આ બધું આવું શીખવાડ્યું અંતરમાં આત્માને ઓળખવાનો માર્ગ, એને માટે ગ્રેટિટ્યુડ થેન્ક યુ વેરી મચ, એ રીતે મનોમન કહેવાનું, પ્રત્યક્ષ શક્ય ત્યારે પ્રત્યક્ષ, બાકીના સમયમાં મનોમન આભાર માનવાનો, જેનો આપણે વ્યવહારમાં પણ કોઈ આપણું થોડું કાર્ય કરી આપે અને આપણે ધન્યવાદ આપીએ તો ફરી એને વધારે આનંદ થાય, બીજી વાર ઓર વધારે આપણું કંઈ કરવાનું શીખવા મન થાય, એટલે ગ્રેટિટ્યુડ. અને પછી આવે છે પાંચમું, ડિવાઇડ એન્ડ કોન્કવર, ડિવાઇડ એટલે કે ટુકડા કરો, એના ટુકડા કરો, સમયના ટુકડા કરો, એટલે આમ ગઈકાલે મેં કહ્યું એમ એક મિનિટ ભલે એક શરૂઆતમાં એક મિનિટ બે મિનિટ અડધો મિનિટ જેવા જે ટાઈમ મળે સડન સીધું સીધું આમ છલાંગ કદાચ લાગે ન લાગે ન ફાવે તો શરૂઆતમાં એક મિનિટ બે મિનિટ ત્રણ મિનિટ ચાર મિનિટ પાંચ મિનિટ એમ અડધી મિનિટ જ્યારે જ્યારે મોકો મળે દિવસમાં રાતના ત્યાં થોડી વાર માટે પણ શાંત થઈ જાઓ, એ રીતે ડિવાઇડ ટુકડા કરી કરીને ધીરે ધીરે સમયને વધારો, બરાબર, તો પીશિયત ન થાય, એક છલાંગ લગવા જઈએ પછી થાય બાપરે આપણું હવે કામ કામ નહીં, કોઈ કે ચમચો યારી અથમ કરી અને પછી એવી અઘરી લાગી કે હવે બાપરે ભૂલી જિંદગીમાં ભૂલી ચૂકે ઉપવાસ જવિયાર ઉપવાસ, એટલે જવિયાર ઉપવાસ એક એક ઉપવાસ કરો પહેલાં પછી છટ કરો પછી અથમ કરો, જેથી છલાંગ લગાવશો તો પછી જીવવાની હિંમત જ નહીં આવે, એ સહેલાઈથી કરી શકાય એટલું કરો, અને એમ હા એટલું થઈ ગયું વાહ બહુ સરસ આટલું ફાવી ગયું હવે ચાલ જરાક ઓર વધારે એટલું જરાક ઓર વધારે એટલું એમ કરી કરી ધીરે ધીરે આગળ વધતા જાય. તો આ બધી ટિપ્સ છે ધ્યાનમાં અંદરમાં અંતર્મુખ થવા માટેની. ચાલો પછી છે
નિર્જન અને નિરુપદ્ધ સ્થાનમાં રહીને રહો, સર્વ ચિંતાનો ત્યાગ કરો, એ બધું દેવગુરુને ભણાવી દો હવે પછી પાછળ. હા, પદ્માસન આડી આસને લાંબા વખતથી શાંતિથી બેસી શકાય તેવું આસન દ્રઢ કરો, સમભાવ ધારણ કરો, મનને નિશ્ચલ કરી હું શુદ્ધ ચિત્ત રૂપ છું આ પદસ્થ ધ્યાનનો અભ્યાસ કરો, એથી કર્મનો નાશ થાય છે, ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા ખાલી જગ્યાની પ્રાપ્તિ થાય છે. પૂર્વે ઉત્પન્ન થયેલા વૃક્ષો વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે એમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રગટી નીકળે છે અને શુદ્ધ આત્માના દર્શનથી મોક્ષ દેવાવાળો ધર્મ પ્રગટે છે. જતો લીધા ન હોય, શાસ્ત્રો ભણ્યા ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરતો હોય, બાહ્ય અભ્યંતર સંઘનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય અને યોગ ધારણ ન કર્યો હોય ઇત્યાદિ કર્યા વિના પણ જો તે નિરંતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતો હોય તો તે જીવનું મોક્ષ થઈ શકે છે. ના ન પાડવા નહીં. હા, એટલે કદાચ આ ન કરે એટલે ઉપેક્ષા ન હોય, આ બધા પ્રત્યે સાપેક્ષ વાત હોવું જોઈએ, પણ સંજોગ એવા હોય કે જેને કારણે એ આ વસ્તુ કંઈ ન કરી શકતો હોય પણ છતાં અખંડપણે આત્મસ્મરણ કરતો હોય, આત્મજ્ઞાનનું ચિંતન કરતો હોય. ઉદયપુરની અંદર ભૂરીબાઈ નામે એક બાઈ થઈ ગઈ, સાવ અભણબાઈ, અંગૂઠા છા પણ આત્મજ્ઞાની થઈ ગઈ. બોલો. ગોમતીબાઈ, આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રત આદિ લીધા વિના પણ વ્રત આદિનું પાલન ઓટોમેટિક થઈ જ જાય છે. વર્તે તે વ્રત છ ખંડનું રાજ્ય પાડતા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરંતર તે તરફ લક્ષ્ય બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કર્મબંધન કરતા અરીસા ભુવનમાં જ્ઞાન પામ્યા. આ શુદ્ધ આત્માના સ્મરણનો જ મહિમા છે. સાડા શુદ્ધ આત્માનું સદા સદા છે લખ્યું પણ સદા જોઈએ, શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેંકડો કાર્ય કરતો હોય છતાં પણ અશુભ કર્મથી બંધાતો નથી, તેનો આત્મા અલગ રહી શકે છે કે રહી જાણે છે. રોગથી પીડાતા છતાં યષ્ટી મુષ્ટિથી તાળન લખી લાકડી અને મુષ્ટિથી આમ તાળન એટલે કે માર્ક કોઈ મારતો હોય છતાં પણ દોરડા પ્રમુખથી બંધાયા છતાં મેતાજ મુનિગની જેમ આત્મ સ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલવું નહીં. ઓય વા બાપ રે, મરી ગયો બચાવો એવી ઝાડો પાડવી નહીં. રંજન બરણ જેમ વેર 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 સૈનિક રાજાની જેમ અંતર પડતો જાય ને વીર વીર, બીજું હોય માને બાપરે નહીં. આત્માનું ચિંતન કરનાર ભૂખથી ટાઢથી તાપથી તૃષાથી અને આતપથી આત ધ્યાન કરતો નથી. સ્તુતિ કરવાથી તેને હર્ષ પણ થતો નથી, નિંદાથી તેને ખેદ પણ થતો નથી, શુભ અશુભ પર પરદ્રવ્યના આવવા કે જવાથી એને રાગ કે દ્વેષ થતો નથી. લોટરી લાગી જાય તો હર્ષ ન થાય અને અચિંતો નુકસાન થાય શેર બજારમાં લાગતો એને ખેડ કે શોક ન થાય. સંપત્તિમાં તેને પ્રમોદ જણાતો નથી અને વિપત્તિમાં તેને શોક થતો નથી. કેવું પ્રભાવ છે અચિંત્ય આત્મસ્મરણનો. નિરંતર શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર બીજા લોકોના સમાગમમાં આવે છતાં તે પોતાનું આત્મભાન ભૂલે નહીં. તે ભાન ભૂલાવનાર કારણો નિમિત્તો છે એમ જાણીને તે પ્રસંગે વિશેષ જાગૃત રહે. અત્યારે હું સાવધાન નહીં રહું તો વળી ક્યાં ચૂકી જઈ, એ વખતે બહુ વધારે સાવધાન થઈ જાય. આવા એ પત્તા રમીને ટાઈમ વેસ્ટ કરે નહીં. કેમ તો લક્ષ્મીભાઈ બરોબર, હા, જેને આત્માનું ખરેખર મળ્યું હોય આવું બધું ચિંતન અને આવો ખોરાક, પછી ટાઈમ એની પાસે વધારે હોય છે, ટાઈમ ઓછો પડે. હા, ભલે પૈસા વગરનું ખોટું રમતો આખતો એ ટાઈમનો વેસ્ટેજ છે ને, બગાડ છે. અમૂલ્ય સમય આત્મસ્મરણમાં આત્મચિંતનમાં લગાડવાનો હોય. પત્તા તમે રમતા હો, તમને જોઈને બીજા છે, આ આવો જો ને આત્મા આત્મા કરનારો પત્તા રમે છે તો આપણે શું વાંધો છે પછી, યા તમારો લીલી આલંબન બીજા લોકો લઈ લે અને આપણે નિમિત્ત બની લે, આપણા પણ કર્મ બંધાય. એટલે પત્તા રમવામાં કે ગપાટા મારવામાં કે ટીવી છાપા વગેરે જોવા વાંચવામાં એમાં ટાઈમ બગાડવો નહીં. પાલવે એક એક ક્ષણ સેકન્ડ કેટલી અણમો અમૂલ્ય છે
અબ જો અરબો ખરબો ડોલર દેતા પણ ગયેલી સકન પાછી આવવાની નથી. જિંદગી તો કેટલી ટૂંકી આપણી, અને સામે કામ કેટલું અનંત ધર્મોનું સાટું વાળવાનું છે. એટલે પ્રમાદમાં આડી અવડી પ્રવૃત્તિઓમાં આત્મા, એમાં આત્માને હિત ન થવાનું હોય એવી કોઈ પણ પ્રવૃત્તિમાં આપણો સમય જવો જોઈએ નહીં. તો આ મોરે આવી છેતરપિંડી, આ પણ છેતરપિંડી છે. થોડું ઘણું જીવ કરતો હોય ને ધર્મ, કે આત્માનો સત્સંગ સાંભળતો હોય, એટલે પોતાની જાતને મોટું માની લે. અને હવે આટલું થોડીક વાર આટલું કરવામાં શું વાંધો છે, એ આટલું આટલા આટલા મારી કાણામાંથી બાકરો મોટો થઈ ગયા. અને આત્માને ચૌદ પૂર્વો પણ પ્રમાદમાં પડ્યા તો નિગોડમાં ફેંકાઈ ગયા છે. બોલો, ચૌદ પૂર્વ ધરો ભણા. આત્માને ઓળખ્યા વિના રે, લખતો 84 ફેરા નહીં ટોટડે રે, એ માનડાને બાંધ્યા વિના રે, ભવના ફેરા નહીં ટોટડે રે. વિરોધી પ્રસંગોમાં જાગ્રત રહેવાથી અનુકૂળ પ્રસંગો પ્રસંગમાં તેની જાગૃતિ ટકી રહે તેમાં આશ્ચર્ય નથી. એ મુમુક્ષુઓ તમે એટલી ખાલી આ લોકો જ નહીં મુમુક્ષુ, બધા બધા જ મુમુક્ષુ મોક્ષના ઈચ્છુઓ. હા, તમે એટલી બધી જાગૃતિ રાખો, આત્માનું સ્મરણ એટલું બધું વધારો કે કોઈ રોગથી ક્લેશથી કે અનેક મનુષ્યોના સમાગમથી પણ તમારા આત્માનું તમને વિસ્મરણ થાય નહીં. શાંતિનાથની કૃપાથી આપણી આવી દશા જલ્દી બને એવી મંગલ પ્રાર્થના સાથે વિનાગ્રંથ બોલાવ્યો તો આગળ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ જય નામ.